પાળી પ્રજાપતિ હોલમાં હાઈવે પર છોટા હાથી ટેમ્પો અને બાઇકને બચાવવા જતા પલટી મારી જતા થયેલા અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસ અને સ્થાનિક લોકોએ આવીને ટેમ્પોને સાઇડમાં ખસેડ્યો હતો. પાળી પ્રજાપતિ હોલમાં હાઈવે પર છોટા હાથી ટેમ્પો અને બાઇકને બચાવવા જતા પલટી મારી જતા થયેલા અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસ અને સ્થાનિક લોકો આવીને ટેમ્પોને સાઇડમાં ખસેડ્યો હતો. પાળી હાઈવે પર પ્રજાપતિ હોલ સામે શુક્રવારના બપોરના 1 વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર એક છોટા હાથી ટેમ્પોને જીજે નંબર 05CP2777ના ચાલકે એક બાઇક ચાલકને બચાવવા જતા અચાનક બ્રેક મારવાથી ટેમ્પો હાઈવેના વચ્ચે પલટી માર્યો હતો. અકસ્માતને પગલે પોલીસને જાણ કરાતા બીટના જમાદાર અનિલભાઈ દોડી આવી તેમજ સ્થાનિક લોકોની મદદ લઈ પલટી મારેલ ટેમ્પાને ભારે જહેમત બાદ રસ્તાની સાઇડમાં ખસેડ્યો હતો. પરંતુ ટેમ્પો હાઈવેના વચ્ચે પલટી મારવાથી મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી. પોલીસ વાહન ઘટનાસ્થળ પર દોડી આવતા ટ્રાફિકને કંટ્રોલમાં કર્યો હતો. ટેમ્પો ચાલકે કોઈને પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. હાઈવે ઓથોરિટી જે કરું ને કે આ સાઈડથી પેલી બાજુ ભરવાળા રોકડા ડોર પણ આવજો થાય પણ છે તે ક્રોસ કરે તો વારંવાર એક્સિડન્ટ બહુ થાય છે. ને હાઈવે ઓથોરિટીવાળાને અમે ઘણીવાર કમ્પ્લેન કરી અમે એક આ પ્રજાપતિ હોલ ચલાવીએ છીએ તો એના થ્રુ પણ જાણ કરી અને આમ સદગુર સોસાયટીના સભ્યો પણ જાણ કરી કે આ તમે રેડિંગ લગાવો તો વારંવાર જે આ એક્સિડન્ટ જે થતા છે એ બંધ થાય. કારણ કે શોર્ટકટ ક્રોસ કરવામાં જાય એટલે કંઈ ને કંઈ ઉપરથી જે બ્રિજ પરથી જે ટ્રક ઉતરે એ હેવી લોડવાળી ગાડી હોય તો એ એકદમ સ્પીડમાં નીચે આવી ગઈ તો એના લીધે અકસ્માતો થાય છે. ને આજે પણ એક એક્સિડન્ટ થયું એક ટેમ્પો પલટી મારી ગયું તેઓથી કંઈ આ ડોરનું કોઈ ક્રોસિંગ થવામાં જ છે તે આવું બન્યું એવું લાગે છે. તો પાડી પોલીસ સ્ટેશન અને મામલતદાર અને કલેક્ટર છે એમને વારંવાર જણાવવાનું જ છે એ છતાં પછી રિમાઇન્ડ કરીએ છીએ કે હાઈવે ઓથોરિટીવાળાને તમે કહો કે જેથી કંઈક આનું સોલ્યુશન લાવે તો આપ જનતાને પણ પરેશાની ઓછી થાય અને બધી બધાને સગવડ બનવું રહે.